ડભોઈની તરસાણા મેઇન કેનાલમાંથી સિંધિયાપુરા તરફ જતી પેટા કેનાલમાં નંબર 4 પાસે 7 ફૂટનું ગાબડું પડ્યું છે, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે. ડભોઈની તરસાણા મેઇન કેનાલમાંથી સિંધિયાપુરા તરફ જતી પેટા કેનાલમાં ગાબડું. વઢવાણા કેનાલ નંબર 4 પાસે 7 ફૂટનું ગાબડું પડ્યું છે. છેલ્લા 2 દિવસથી કેનાલમાં પડેલા ગાબડા અંગે તંત્ર અંજાન છે. કેનાલમાં ગાબડું પડ્યું હોવાથી પાછળના વિસ્તારના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. ગાબડાના પરિણામે આસપાસના ખેતરોમાં ડાંગરના પાકમાં પાણી ફરી વળ્યા. આ ઉપરાંત નાહકનું પાણી વહી જતું હોય પાણીનો પણ વ્યય થઈ રહ્યો છે. દુર્વ્યય વઢવાણા ઇરિગેશનના પાણી ખેડૂતોને મળે છે કે કેમ તેની અધિકારીઓએ દરકાર નથી. કેનાલની દેખરેખ રાખતા કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા હોય યોગ્ય દેખરેખ અને કેનાલની જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી તકે ઠેર ઠેર કેનાલોમાંથી જાળી ઝાંખરા સાફ કરાવવા તેમજ ગેટ નંબર 4 ઉપર પડેલા ગાબડાને રિપેર કરવા ખેડૂતોની લોક માંગ ઉઠવા પામી છે. વઢવાણા તળાવ તરસાણ મેઇન કેનાલનો ફાટ્યો જે સિમોલિયા ભૂણી સિંધિયાપુરા ભૂણી જાય છે એમાં રોડ પરથી જ 7 ફૂટનો ગાબડો પડેલો છે. જે પાણી વેડફાતા ખેડૂતોને નુકસાન થાય છે, આર્થિક પાયમાલ તરફ જઈ રહ્યા છે, એમનું પાક બગડે છે. જો આ ગાબડા સમયસર પૂરવામાં નહીં આવે તો વધુ નુકસાન થવાની સંભાવના છે. વઢવાણા ઇરિગેશનમાં 1, 2 અને 3 મેઇન કેનાલો વસઈ, તરસાણ અને ડભોઈ એના ફાટ્યા, દરેક ફાટ્યામાં જાળી ઝાંખરા અને ભાજી ગયેલી કેનાલો છે, મોટા મોટા કટ પડેલા છે, જેનાથી ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. પૂરતું પાણી ન મળવાથી ખેડૂતની ખેતી નિષ્ફળ જવાની બી સંભાવના રહેતી હોય છે. જેથી સત્વરે આ મોટા ગાબડા પૂરાય અને સફાઈ કામ કરવામાં આવે તો સારી રીતે પાણી મળે અને સારી રીતે ખેતીનું ઉત્પાદન થાય. પણસોલી નજીક કેનાલમાં 1-7 ફૂટનું ગાબડું પડવાથી પાણી પાછળ પહોંચી શકતું નથી અને આગળના જે ખેતરો છે એમાં નુકસાન થાય છે. પાણી ઘૂસી જવાથી બીજા પાકને નુકસાન થાય છે અને પાછળ પાણી પહોંચતું નથી કેનાલમાં, અને આ લોકો કોઈ સાફ સફાઈ કશું કરતા નથી. કેટલું મોટું ગાબડું છે? 7 ફૂટનું ગાબડું છે સાહેબ, પણસોલી નજીક હાઈવે પર. પાણી વેસ્ટેડ જાય છે બધું.